હેલો ફ્રેન્ડ્સ, ગુડ ઇવનિંગ. તો અમે બંને નીકળી પડ્યા છે બહાર રખડવા માટે, અને અત્યારે જઈએ સિંધુ ભવન તરફ, અને ત્યાંથી આપણે જઈશું ચાય પે ચર્ચ. અને બીજા બધા ત્યાં પહોંચી ગયા છે, પણ અમારે બીજા બધા કામ હતા એટલે અમે થોડાક લેટ નીકળ્યા છે. પવન ભલે ઠંડો નથી, પણ પવન તો છે, ગરમ નથી. હા, ભલે ઠંડો નથી પણ ગરમ પણ નથી. હા, એટલે ઘરમાં ગરમીમાં શેકાવું ને, એના કરતા અમે ચલો બહાર રખડીએ ને થોડી મજા કરીએ. એડિટિંગ બાકી છે, ઘરે જઈને પતાવીશું ને રાત જાગીશું મેબી. તો રાત્રે તો જાગવું જ પડશે એવું લાગે છે, કારણ કે જો હું સુઈ જઈશ ને તો સવારે મોડું ઉઠાશે તો બ્લોગ નહીં મુકાય અને એનું રંજ મને બહુ રહેશે. તો અહીંયા આ બ્રિજ કંઈક બનવાનો હશે અને આગળ હવે ટ્રાફિક ઘટી ગયું છે, અધરવાઇઝ વહેલું હોત ને તો ટ્રાફિક સખત હોત અત્યારે. પણ અત્યારે 9:30 વાગ્યા આઈ થિંક, અને એટલે ટ્રાફિક ઓછું છે. પણ એ ભીડ નથી એવી જોરદાર. હવે ઉતરે ને બધું જમવાનું કરવાનું પરવાડીને પછી નિરાતે ઉતરે ને. આ જો ગાર્ડન તમે ફૂલ થઈ ગયા. બસ આ છે મારી જૂની ઓફિસનો રસ્તો, જે રોજ સવારે આવતી અને અત્યારે અમે સાંજે આ રસ્તે નીકળીએ છીએ. નહીં સાહેબ, નહીં ના જાવ ને યાર. હવે તો કોણ પૂછે નહીં નહીં. તો આ છે વોડાફોન. યસ, ત્યાં પેલા બહુ જ ભીડ હોતી હતી, હવે બહુ સન્નાટો થઈ ગયો છે. હવે એટલી ભીડ પેલા જેટલી હવે નથી રહી. ત્યાં મેં છોડી દીધું ને એટલે તે કેપીએમજી છોડ્યું છે, વોડાફોન નહીં. અરે કારણ કે વોડાફોન હા, એન્ડ આઈ મિસ માય ઓફિસ અ લોટ. બહુ યાદ આવે યાર. ધીસ ઇઝ ધ રેખા. તો આ ટાઈમે છે ને ગાડીઓ કરતાં બાઇક વધારે દેખાય, ટુ વ્હીલર્સ વધારે દેખાય. સી ધ. તો અમે બસ હવે પહોંચી ગયા છે ચાય પે ચર્ચા, અને ત્યાં ચા તો એક બહાનું છે, બાકી વાતો આખો દિવસ સામે હોય એમ થાય કે સાંજના ટાઈમમાં બહાર જઈએ અને રખડીએ મજા કરીએ. તો બહારના ધાબામાં જા રહ્યું. આ પટિયાલા ધાબા છે અને ચાય પે ચર્ચા આવી ગયું છે. બહુ બધા આવી ગયા છે, અમારા ચાય પે ચર્ચાની ટીમ આવી ગઈ છે બધી. તો ચલો હવે મળીએ. ભવેદભાઈ સાહેબ કેમ છો? બસ બસ આનંદ મંગલ. સર્વિસ થઈ ગયેલો બાબુ. હા યાર, જોરદાર લાગે. કોને કાપે આવા? હેલો ભાભી. હાર્દિક. હાર્દિક ભાઈ અમને તો આવડતું જ નથી કે આવી રીતે મળા એવું. ભાઈ માણસને ભૂખ લાગે ને એટલે બસ એ ભૂખ લાગવી જોઈએ, એટલે માણસ બધું અલગ અલગ જગ્યાથી લઈ આવે. આ ભાઈ છે ને સર્વિસ માટે ગયા હતા અમને ત્યાં, અને પછી શું થયું? હા બોલો. એકચ્યુઅલી એમાં કેવું હતું આશીષભાઈ, જ્યોતિને લાગી હતી ભૂખ, એટલે એને ભૂખ લાગી ને તો એને પેલું દાડમ ને એપલ ને એ બધું કાઢ્યું, પણ એ બિઝી એટલી હતી કે ટાઈમ નતો ખાવાનો. એટલે મેં કીધું ચલો ને, એને ભેળ ભાઈ હતી મારી પરમ દિવસે, તો મેં કીધું ભેળ બનાવું. તો નીચેથી મમરાના બે પેકેટ મંગાયા, મગ દાળ મંગાવી, ચણા દાળ મંગાવી, રતલામી સેવ મંગાવી, બધું મંગાવ્યું. પછી હા, મિક્સ ચવાણું, ઘણા બધા ઇન્ગ્રીડિયન્ટ હતા. ભૂલી જાય. પછી મેં કીધું મસાલા સિંગ ને બધું મંગાવ્યું. પછી મેં કીધું હવે કરીએ છીએ પ્રોફેશનલી, તો એક કામ કરીએ, થોડું વધારે ટેસ્ટી કરીએ. તો મારી દુકાનની નીચે MMB વાળો છે, વડાપાવ વાળો, એને ત્યાંથી 10 રૂપિયાનો મસાલો મંગાવ્યો. ઓકે, મફતમાં? પછી 10 રૂપિયા 10 રૂપિયા લીધા. ઓકે. પછી શક્તિ સેન્ડવિચ માંથી ગ્રીન ચટણી મંગાવી. પછી નો ગ્રેટ શેક વાળાના ત્યાંથી 10 ની ચટણી મંગાવી. બધી ચટણી આવી, બધું મિક્સ કર્યું, મસ્ત ભેળ બનાવી. પછી યાદ આવ્યું, મેં કીધું કમલભાઈ સર્વિસ માટે આવતા હતા ને, એટલે કમલ ને કીધું, મેં કીધું એક કામ કર, તું આવે છે ને તો ડુંગળી અને ટામેટું ઘરે લઈને આવે. બરાબર. કેટલા ડુંગળી ટમેટા લઈ આવ્યા?
અમારે ક્વોન્ટિટી બે માંથી ચાર થવાની હતી, એટલે મેં કીધું હવે તમે આવો છો તો કઈક સહભાગી થઈ જ જાઓ. બરાબર, એમની જોડે મગાવ્યું, પછી ભેળ બનાવીને ભેળ ખાધી બધાએ. અને મારા સલોન ની ચા થોડી ઓછી ભાવતી હશે એટલે ટોપ અપ કરવા માટે ઇલાયચી ફુદીનો બધું લઈને આવ્યા. પછી અમે પ્રોફેશનલી ચાનો આનંદ ઉઠાવ્યો. અહીંયા રાખતા જાઓ દુકાન. હા, એવું વિચાર્યું અમે. એક્સ્ટ્રા ચાર્જ લઈ લેવાનો થઈ જશે. મને ઓલું શું શ્રીનાથજી એવું યાદ છે કે આદુ ફુદીનો ને ઇલાયચી ત્રણ વસ્તુ ચા જોઈએ, નહીં તો હું ચા જ ના પીવું. અને એવું જ છે. પણ આની એક અલગ મજા છે કે બધું ભેગું કરીને આપણે કંપનીમાં વાત ચાલી રહી છે. પ્રૂફ બતાવી દો આમ. હા ના, એ પ્રૂફ ની જરૂર તો આમને પડે. અમારે તો ચાલ, તમે બોલો એટલે અમે તો સમજી જઈએ. બરાબર, તમારી બહુ બધી સેવા કરશે. હવે નેક્સ્ટ ટાઈમ થોડા ટાઈમ પંખા પણ નાખવાના છે અહીંયા, અને ગરમી બહુ થાય છે. અમે ખાસ પેલી જે અગરબત્તી ની સેવા હતી એ ઓલવેઝ. હવે અમે એવી રિક્વેસ્ટ કરીએ છીએ કે મોટા કુલર બે અહીંયા હોય, જેથી કરીને વિશાલભાઈ જતા રહ્યા પંખે કા નામ લીએ વો ચલા ગયા. બોલે બિલ બન રહે 200 રૂપિયે, કાંડ હો રહા 2000 કા ચાંદ દો. પેલી બેટરી વાળો નહી આવે પંખ, મારુતિ મન માં લગાયેલો આગળના ભાગમાં એ બધી બોલે આવવાનો છે પોતાનો બેટરી. ના, અમને પણ પૂજલી અંકલ ને ઓલું મશીન જોઈએ. પૂજલી અંકલ તો ભાઈ અત્યારે વાગ્યા છે અડધી રાત્રે, 3:10 થઈ છે, અને અમે અહીંયા 2-4 વાર ચા પી લીધી છે, અને જે અહીંયા અમે બેઠા છે અને બાકી આખું ખાલી થઈ ગયું છે. 2-3 જણ બેઠા છે ને, તો 2 ગ્રુપ બેઠા છે. 2-3 વાર ચા પીધી પણ 2-4 મસ્કા બન સેન્ડવીચો બધું ઉડી ગયું છે. હવે ફાઇનલી આપણે લોકોએ જો કૂતરાને બિસ્કિટ ખવડાવવા જવાનું હોય તો ભાઈ બિસ્કિટ ને બધું હોધવું તો પડશે ને. અત્યારે એ વાત તો સાચી. એમ નામ થોડી કે અહીંયા બેઠા બેઠા 5 વગાડશું. તમારી વાત તો સાચી. ઓ પછી શું બોલું, એ કરીએ પોપડ ભિયા. તો હવે અમે જે જે બાર, હવે અહીંયાથી ચાય પે ચર્ચા કેફેનું કામ ટાઈમ પતી ગયો છે, તો હવે અમે અહીંયાથી જઈએ છીએ બધા સ્ટ્રીટ ડોગ્સને ફીડિંગ કરાવવા માટે. તો અમે બધા હવે ત્યાં જઈએ છીએ, પેલા બિસ્કિટ લઈશું ને પછી ત્યાં અમે જઈશું. વાવ, મસ્ત ઠંડો પવન છે. ઉનાળામાં ઠંડો પવન મળે તો બહુ મજા આવે. શિયાળાના ઠંડા પવનથી ધ્રુજી જવાય, પણ આ ઠંડા પવનથી મજા પડે. એ ઠંડક મળે, ઠંડક એમ. મેરા દિલ પ્યાર કા દીવાના, દીવાના પ્યાર કા મસ્તાના, આતા હૈ મુજકો પ્યાર મે જલ જાના, મુશ્કિલ હૈ પ્યાર રે તેરા બચ કે જાના, યે મેરા દિલ પ્યાર કા દીવાના. તો અત્યારે ભાઈ વાગ્યા છે 4 વાગ્યા છે, અને અમે અત્યારે છીએ
VS હોસ્પિટલ પાસે, એટલે હોસ્પિટલમાં કંઈ નથી થયું એટલે અહીંયા ચા પાણી અને બિસ્કિટ લેવા માટે અહીંયા ત્યાં મળ્યું નહીં એટલે હવે અહીંયા આવ્યો. ચાની ટપરી ને બધું અહીંયા આ લોકો ત્રણેય મેડિકલ સ્ટોરની નીચે બેઠા જ આવી રીતે 4 વાગે સવારે અડધી રાત્રે વાંદરાઓ ભૂલી ગયા બરાબર એકદમ. ચલો ભાઈ હવે 6:45 થયા અને હવે અમે ઘરે જઈએ છીએ. તો આ તમને બ્લોગ ગમ્યો હોય તો પ્લીઝ લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. તો મળી આવતા બ્લોગમાં. ટિલ ધેન હેવ અ નાઇસ ટાઈમ. બાય બાય. ગુડ નાઇટ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ સોરી.